सहजात्म स्वरूप परम गुरु। कर्मो करेला आपने भूतकाल मा जन्मो लई ते कर्मनु फल भोगव्या विण मार्ग एके छे नहीं परनु करेलु कर्म जो परिणाम मुझने करे तो मुझ करेला कर्म अर्थ काई नहीं सरे। क्षमा अपना गए वक्त आपणे आवेला के हूँ बहु मदोन्मत्त अने कर्मरथथी करीने मलिन छूं। मदोन्मत्त जे जीवे विभवमां राचीने कर्मो कर्या छे ए कर्मो बे घड़ी पहला कर्या होय के आगला भवे कर्या होय उदयमां आपी आवी अने फळ आपशे जो मोहनीय कर्म छे। 70 करोड़ों बंध पड़े पण विचारथी प्रायश्चितथी क्षमापनाथी 20 दुआ यम नियमथी ए टाळी शके अने वेदनीय कर्म अबाधा काळमां होय तो पण प्रार्थना करी खरेखर अंतकरणपूर्वक प्रायश्चित करे तो शूलनो डाम सोयमां पती जाय એમાં માફી મળે નહીં। પણ જે ઉદયમાં આવી ગયા છે વેદનીય કર્મ એ ઉદય આવેલા કર્મો પછી ઇન્દ્ર ચંદ્ર નાગેન્દ્ર દેવ દેવી મંત્ર તંત્ર કે જિનેશ્વર ભગવાન પણ ટાળી શકે નહીં। અશરણ ભાવનામાં પણ કોપલજો લખ્યું છે પાછળ પત્રોમાં બી લખેલું છે ઉદય આવેલા કર્મને પછી એ કર્મ કર્મ બે શરમ ભગવાન રામને ન છોડ્યા ક્ષયિક સંકિતના ધણી શ્રીકૃષ્ણ પરમાત્માને ન છોડ્યા અને ભગવાન મહાવીર ચરમ તીર્થપતિ તીર્થંકરને ન છોડે તો આ બાપડું પ્રાણી કર્મથી ક્યાં ભાગવાનું છે। એટલે મદોન્મત્ત એટલે ગયે વખતે આપણે વાત આવેલી કે હલકે વે ચાલે સે નિકસે બુડે વે શિર ભાર। ગુરુ ગુરુ એટલે ભારે વીરા મારા ગજ થકી હેઠે ઉતરો આપણે ગયા વખતે લંબણમાં વાત જોયેલી એટલે મદોન્મત્ત શું અભિમાન હતું એક આમના પ્રમાણે એમ વાત છે કે બાહુબલી ભરત ચક્રવર્તી સાથે લડાઈ કરી ઝઘડો કરી અને પછી સમજ્યા કે ના નથી કરવું અને લોચ કરીને નીકળ્યા। રસ્તામાં એક માણસ બોલે છે ઊભો છો તો તું ભરતની જગ્યામાં ને બાહુબલી નક્કી કરે છે વાત તો આ માણસની બરાબર છે હું ભરતની જગ્યામાં ઊભો છું આ જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી મારે અન્ન જળનો ત્યાગ કેમ તપશ્ચર્યા માટે કે ભરતની જગ્યામાં ઊભો રહ્યો છે એટલે એનું અભિમાન વર્તે છે એને કે હું ભરતની જગ્યામાં ઊભો છું હજી એક એક વર્ષ સુધી ઊભા સુકાઈ ગયા પછી તો ઘણી લંબાણપૂર્વક વાત કરી છે કૃપાદેવે મોક્ષમાળાનો પાઠે લખ્યો છે પાછળે ઉપદેશ નયામાં એમ ઉપદેશ નોંધમાં લખેલું છે પણ કેવળ જ્ઞાન ક્યાં કેવળ જ્ઞાન તો પાસે જ હતું પણ ઢંકાયેલું હતું પછી મદોન્મત્ત એ મદ ગયો વીરા મારા ગજ થકી હેઠે ઉતરો મદ ગળી ગયો અને કેવળ જ્ઞાન ત્યાં જ થઈ ગયું ભરતની જગ્યામાં જ થઈ ગયું કેવળ જ્ઞાન એટલે મદોન્મત્ત છેલ્લે દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્માની યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધેય। દેહ અભિમાન હું કરું હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ સ્વાનતાણી સૃષ્ટિ મંડાણ છે એણવિધ એણી પહેરે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે તું શું કરવાનો છો। કોપલદો લખ્યું છે એક પત્રમાં સૌભાગભાઈને એક તણખલાના બે કટકા કરવાની મારી તાકાત નથી કરતા ભાવ વયો જાય તો ભગવાન થઈ જાય ઈશ્વર કરતા કોઈ નહીં ઈશ્વર શુદ્ધ સ્વભાવ અને પ્રેરક ગણવા જશું તો અથવા પ્રેરક તે ગણે ઈશ્વર દોષ પ્રભાવ। જૈન જૈનેતરમાં આ જ વાત કરી છે અખાએ પણ આ જ વાત કરી છે કરતા મટે તો છૂટે કર્મ એ છે મહાભજનનો મર્મ જોતું શિવ જીવ તો કરતા હરી જોતું શિવ તો વસ્તુ ખરી તું છો જીવ અને તું છો નાથ એમ કહી આખે ઝાટકે હાથ કરતા ભાવ એક તણખલાના બે કટકા કરવાની તાકાત નથી આ થઈ જાય પછી બાકીનું જે વધે ઉદય પ્રયોગે સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ પૂર્વ પ્રયોગ હોય
એટલે હું કરું એ જ અજ્ઞાનતા છે, અને એને લીધે એવો ભાવ આવે છે, શુભ કે અશુભ, સારું નઠારું, કાંઈ પણ કરવાનો ભાવ આવે છે. એટલે આત્મા સ્વભાવમાંથી વિભાવમાં આવે છે. ખાલી એક જ કરતા ભાવ છે એનો, કયો સાચો? પરમાર્થથી સ્વભાવ પરિણતિ એ નિજ સ્વરૂપનો કરતા છે. 6 પદના પત્ર બસ આ સાચું. અને તો શું થાય? બ્રહ્મજીએ અર્થ કર્યો છે ભોક્તાના પદમાં કે પરમાર્થથી સ્વભાવ પરિણતિ એ નિજ સ્વરૂપનો કરતા છે. એટલે ભોગવશે શું? એ પરમાર્થથી સ્વભાવ પરિણતિ એ નિજ સ્વરૂપ ભોગવા કરશે. કેવું સરસ ગોઠવાઈ જાય છે. પછી કરવા જશે બીજું અનઉપચરિત વ્યવહારથી વિભાવમાં રાચીને, એ શુભ હોય કે અશુભ હોય, કર્મ તો ભોગવા જ પડશે. તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. એટલે કર્મ રત્તિ કરીને મલું છું, એ કર્મ જાય તો ચોખ્ખો થાય. એટલે મોક્ષ કયો? નિજ શુદ્ધતા. કેવી રીતે મળે? કુપોલદેવ આખી આત્મથી લખ્યું તે પામે તે પંથ, આ કયો? એ પ્રમાણે મળે, બીજું શું? એમાં કોઈ સંપ્રદાય, કોઈ જાતિ, કોઈ વેશનો ભેદ જ નથી. હું કર્મરતથી કરીને મળીને છું, એ કર્મ જાય તો ચોખ્ખો થાય. આ જ ખરી પવિત્રતા, સિદ્ધ ભગવાન જ ખરા પવિત્ર છે. કેમ? એક પરમાણુ માત્રની ન મળે સ્પર્શતા. આત્માને કંઈ ચોટે તો મલિનતા થાય ને, એક પરમાણુ માત્રની ન મળે સ્પર્શતા. કંઈ કરવાનું નથી, કરાવવાનું નથી, કરતા પ્રત્યે અનુમોદન નથી આપવાનું, મનથી, વચનથી ને કાયાથી. આ પવિત્ર શુદ્ધ 100 ટચનું સોનું શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય. અહીંયા પણ જ્ઞાની થઈ ગયા છે એ જ. કેવા? સહયોગી જીન સ્વરૂપ. એટલે મન, વચન, કાયાના યોગ છે, પણ ઉદય પ્રયોગે બીજાનું ભલું કરવા માટે જીવી રહ્યા છે. એટલે આ સાકાર પરમાત્મા, રાગદ્વેષ નથી. ઉદય પ્રયોગે વાણી ખરે છે. કર્મ ઉદય જીન રાજનો ભવિજન સહાયક થાય, એ તો પોતાના કર્મ ખપાવે છે, અને સાથે જગતના જીવોનું કલ્યાણ થાય છે. એ આયુષ્ય કર્મ, નામ કર્મ, વેદનીય કર્મ ને ગોત્ર કર્મ પતે, એને નિષ્કારણ કરુણાનો યોગ કામ પતી જાય અને સ્થિર થઈ જાય પછી. એટલે કર્મરથથી કરીને મલિન છું, હે પરમાત્મા. હવે આ બધું વિચારે છે એટલે પોકાર કરે છે પછી, હે ભગવાન. આવ્યું ને, હે ભગવાન હું બહુ ભૂલી ગયો. પછી ફરીવાર પોકાર કરે છે, હે પરમાત્મા હું બહુ મેલો છું. હે પરમાત્મા પોકાર કરે છે. એક તો મોક્ષ કંઈક, પછી એને ખબર પડી કે આ કંઈ લેવા જેવું છે, છૂટવાનું કરવા જેવું છે, નહીં તો આ દુઃખ જાય એવું નથી. અનંત ઉપાય, કોટી ઉપાય, આ દુઃખ જાય એમ નથી. એટલે પછી પોકાર કરે છે, હે પરમાત્મા પોકાર. એક તો મોક્ષ કંઈક પામવા જેવું છે, વળી તમે કહ્યું છે તે મુજબ જ મળશે. એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ, તમે કહું છે એમ જ મળશે મોક્ષ. એટલે એવું છે કે તમે તો મોક્ષ સ્વરૂપ જ છો, તમે અનુભવી છો, તમે પામ્યા છો. મારી રીતે, મારી બુદ્ધિએ, સ્વચ્છંદ રીતે થાય એમ નથી. એટલે માની જાય, રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પછી મળે જ, ન જોતો હોય તોય મળે અવશ્ય. ખાલી માનવાનું છે. જે તત્વ તમોએ પ્રણીત કર્યું, હે પરમાત્મા તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. તમે જે તત્વ પ્રણીત કર્યું છે એના સિવાય બીજો કોઈ રસ્તો નથી આવે. એટલે લખે છે, તમોએ જે પ્રણીત કર્યું જ્ઞાની પુરુષનું આજ્ઞાનું આરાધન, આ સિદ્ધ પદનો શ્રેષ્ઠ ઉપાય છે. કુપાલદેવ પત્રમાં લખે છે, જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદ પામવાનું, શુદ્ધ થવાનું, મોક્ષ પામવાનું શ્રેષ્ઠ ઉપાય છે. અને એ વાત જીવથી મનાય છે, ત્યારથી જ પછી બીજા દોષ ધીરે ધીરે ઘટવા માંડે. વચનામૃત 511. એકવાર ખબર પડે કે પરમાત્મા એની આજ્ઞાથી જ હું છૂટીશ, મારા ડાપણથી નહીં, તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી, મને જે ખ્યાલ છે, મારી બુદ્ધિને લીધે, મારા કુળ સંપ્રદાયને લીધે, મારા કુસંગને લીધે, એ ધર્મનો ભાગ ગણાશે નહીં. છૂટક છૂટક ક્રિયા થશે, પુણ્ય બંધાશે, છૂટવાનું કારણ નહીં બને. પુણ્ય કરે અમરાપુર પામે,
અંતે 84માં પાછો રખડશે. એટલે કોઈ ક્રિયા વાંઝણી નથી, ફળ આપશે. છૂટવાનું જોતું હોય તો હે પરમાત્મા, તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી થવું જોઈએ. અને આવું થશે ત્યારથી કશાયને ઉપશમાવવાની પ્રક્રિયા શરૂ થશે. અને આ જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન સિદ્ધપદનો શ્રેષ્ઠ ઉપાય કૃપાળુએ કહ્યો છે. અને શાસ્ત્રમાં બી આમ જ છે, જ્ઞાનની આજ્ઞાના આરાધક અંતર મુહૂર્તમાં કેવળ જ્ઞાન પામ્યા છે. આ થતું નથી. આપણે અનંતકાળના કર્મોને લીધે, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીને લીધે આ થતું નથી. એટલે બીજા દોષ પછી જ હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. કાવા દાવા, પાંચ ઇન્દ્રિયના વિષય, છેતરામણી, માયાચાર, નિરંતર પ્રપંચમાં પડ્યો છે. પ્રપંચના તો અર્થ બહુ લાંબો છે અર્થ, પણ બધા આત્માને છોડીને જે બધું કરે બધું પ્રમાદના ખાતામાં, બધું પ્રપંચ છે. પાંચ ઇન્દ્રિયના વિષયો એ પ્રપંચ, કશા એ પ્રપંચ, છળ કપટ એ પ્રપંચ, બીજાને છેતરવું છે એ પ્રપંચ. એટલે પાંચ ઇન્દ્રિયના વિષયો આ બધું ઊંઘમાં જ અનંતકાળથી સૂતો છે. ભવ મંડપે કરી પ્રીત માયા સેજ સુંદર પાથરી, ત્યાં નિત્ય સૂતો ગાઢ નિંદ્રા મોહની અતિ આચરી. પ્રપંચમાં પડ્યો છે, ઊંઘમાં જ અનંતકાળથી જાગ્યો નથી, એ ભાવ નિંદ્રામાં છે. આ કુંભકર્ણ 6 મહિને જાગતો હતો, આ ભાવ નિંદ્રામાં છે અનંતકાળથી. અને ક્ષણ ક્ષણ કરતા અનંતકાળ વ્યતીત થઈ ગયો. હવે આ નિંદ ઉડે કેવી રીતે, આ પ્રપંચમાંથી ઉડે કેમ? જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે બોધ દાન કર્યો શરૂ, સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. નમી જાય લઘુત્વ ભાવથી અને દીનત્વ ભાવથી, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. ખાલી શરણાગતિ સ્વીકારી લે પછી બધું એ જ કરશે. શિષ્યનું કલ્યાણ, મુમુક્ષુનું કલ્યાણ સત્પુરુષના લક્ષ્યમાં હોય છે. પછી એ સંભાળી લેશે. ખાલી આણે આશ્રય લેવાનો છે, શરણાગતિ લેવાની છે. એટલે કહે છે હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, મોહ નિદ્રામાં સૂતો છે. ફેરફાર કરે, ઊંઘમાં પાછા ફેરવે છે. ક્યારેક ક્રિયા કરે, ક્યારેક શુષ્ક જ્ઞાનમાં રહે, સંપ્રદાય બદલાવે, બધું ઊંઘમાં છે, ઊંઘમાં પાછા ફેરવે છે. હવે ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણ ટાળી, ભાવનિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરે તો પ્રપંચમાંથી બહાર આવે, શરણાગતિ લે, આશ્રય ભક્તિ લે, કલ્યાણ છે. પાત્રજીવનું કલ્યાણ સત્પુરુષના લક્ષ્યમાં હોય જ છે. પછી પ્રભુજી કહેતા, એ તો રસ્તે ચાલ્યો જતો હોય ને તો બોલાવીને આપે કે વાટ જોવે છે. તેરે દ્વાર ખડા ભગવાન, 430માં કૃપાલદેવ લખે છે, સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્થો, મને જેટલી મારા કલ્યાણની ગરજ છે એના કરતાં જ્ઞાનીને મારા કલ્યાણની વધારે ઈચ્છા ભાવના છે. કેમ? નિષ્કારણ કરુણાનો ધોધ છે, કેવળ કરુણા મૂર્તિ છો. દીનબંધુ દીનનાથ, પણ આ દીન વ્યવહારમાં દીન છે, અહીંયા દીન નથી થતો. વ્યવહારમાં લઘુ થઈ જાય, હાથ જોડે કાલાવાલા કરે દેવદેવીને, મંત્રતંત્ર માદળિયા ભૂવાને, જ્યોતિષને, અહીંયા નથી થતો રંક, અહીંયા દીન નથી થતો, અહીંયા લઘુ નથી થતો. એટલે કહે છે કે કાવા દાવા સંસારની કટપટ કરવી છે, મોહનિંદ્રામાં સૂતો છે, આમાંથી બહાર નીકળે. હું અજ્ઞાનથી અંધ થયો છું. આંખનો, ચામડાની આંખનો અંધાપો હોય ને તો એને દેખાય જ નહીં, એક જ નામ. અહીંયા દેખાય છે પણ ઊંધું દેખાય છે, જે પોતે નથી એમાં પોતાપણું દેખાય છે. અને એ જ આંખથી, ત્રાસી આંખથી અજ્ઞાનીને મૂલવે છે. પછી કેવી રીતે ઓળખે? એટલે આંધળો તો દેખતો જ નથી, હું તો અવળું દેખું છું, આંધળા કરતાં એ ભૂંડો છું, હવે મારી શી વલેતા છે. કૃપાળુદેવે એક પત્ર લખ્યો છે, એક જ લીટીનો, 1.25 લીટીનો, 272મો પત્ર. બહુ માર્મિક વાત છે એમાં, કે જ્ઞાની પુરુષ જે છે ઉદયને યોગે વર્તન કરે છે,
અને આ જીવને હજી ઓળખાણ નથી. જે મહત્પુરુષનું 272મો પત્ર, જે મહત્પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય જ છે, એવો મહાત્મા પ્રાયે એવો મહાત્મા પ્રાપ્તે નિસંદેહપણે ન જ વર્તી શકાય તેમ તો વર્તતો હોય, તો મુમુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી એ વાર્તા સમજવા જેવી છે. અને દ્રષ્ટિ શું છે? આ અજ્ઞાનથી આંધળો થયો છે એટલે એને બધું ઊળ ઊંધું દેખાય છે, અને જ્ઞાની તો અટપટી દિશાથી વર્તે છે, ઓળખાય કેવી રીતે? આમ તો 273માં લખ્યું ને, ત્રિલોકના નાથ વશ થયા છે એવા જ્ઞાની સત્પુરુષ પણ અટપટી દિશાથી વર્તે છે એટલે સામાન્ય મનુષ્યને ઓળખાણ થતું નથી. અને આ જ આંધળો અજ્ઞાનથી આંધળો છે. આંખ તો છે, ન જોવાનું જોવે છે, ન સમજવાનું સમજે છે અને નિર્ણય લે છે. એટલે મુમુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી? ક્યારે? જે મહત્પુરુષનું આચરણ ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય જ છે, પણ અત્યારે ઉદયમાં છે. આંધળો હોત તો આને દેખાત નહીં, આને દેખાય છે, બધું ઊંધળું દેખાય છે, ઊંધું દેખાય છે એટલે અનંત અનુમંદી કર્મ બાંધે છે. જે પોતાના ખ્યાલ છે એ જ ખ્યાલથી અજ્ઞાનના અંધાપાથી એ જ્ઞાનીને માપે છે. એટલે કોપલદેવ પત્રમાં લેખિતમાં લખ્યું અપ્રગટ સત. કેમ પ્રગટ નથી થયું? સામેવાળો આંધળો છે અજ્ઞાનથી, એને પ્રગટતા ક્યાંથી આવે? જેને જેને આંધળા અંધાપો વયો ગયો હતો, સૌભાગભાઈ, પ્રભુસિંહજી, જુઠાભાઈ અને અંબાલાલભાઈ એ ઓળખી ગયા. એ અંધાપો પ્રભુસિંહની કૃપાથી બ્રહ્મચર્યને વયો ગયો એટલે બ્રહ્મચર્ય ઓળખી ગયા. એટલે કોપલદેવ હયાત છે એ રીતે પત્ર સુધામાં પત્રાંક 4-22 પત્રો કોપલદેવને લખે છે. સ્વદેહે આ ભવે તો મળ્યા જ નથી, પણ એ કબૂલ કરે છે. આ અંધાની વાત સુણજો સાહેબ, દેખતા હું આંધળો છું પણ તમે તો જાણ દેખો છો ને. આપણે ના, હું આંધળો નથી, મને તો બધું બરોબર દેખાય છે. એટલે મને જે દેખાશે ચામડાની આંખથી એવું માનીશ, અને આ ચામડાથી ચામડાની આંખથી દેખાય એવી વસ્તુ જ નથી. આ અંતરદૃષ્ટિથી રાજ નિહાળો, બાહ્ય દ્રષ્ટિ દુઃખદાય. આપણે બાહ્ય એટલે હું અજ્ઞાનથી અંધ થયો છું અને અવળું, હવે મારી વલે શું થશે? આ 272ના પત્રનું બ્રહ્મચર્યજીએ લાંબુ 250 પેજનું વિવરણ આપ્યું છે પત્ર સુધામાં, બોધામૃત ભાગ 359મો પત્ર જૂની આવૃત્તિમાં, કે કેમ કોપલદેવ ઓળખાતા નથી. 10-15 પત્રોમાં જોઠાભાઈનું કલ્યાણ થાય, આપણે 1000-1000 પત્રોમાં કેમ ભક્તિ ઉગતી નથી? કેમ કે હું અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેક શક્તિ નથી. મુખ્ય વિવેક તો કયો? આ દેહને આત્મા, ભેદ જ્ઞાન. દેહને આત્મા, સારું ને ખરાબ, સાચું ને ખોટું, સત અને અસત એ હું જાણતો નથી. પછી અધ્યાત્મમાં પ્રવેશ કેવી રીતે થાય? મૂળમાં જ હજી એને ખબર નથી ધર્મ ને અધર્મ શું. બહુ તો આગળ વધે થોડો એટલે કાં તો શુષ્ક જ્ઞાનને ધર્મ સમજે, અને કાં તો શુષ્ક ક્રિયા જડતાને ધર્મ સમજે. એટલે કોપલદેવને લખવું પડ્યું, કોઈ ક્રિયાજળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈએ. કોપલદેવને દયા આવે છે, આ તો આનંદમાં છે કે હું ધર્મ કરું છું શુષ્ક ક્રિયાથી, આને તો આનંદ છે. મેં લાઇબ્રેરીમાં જોઈને બહુ વાંચી લીધું. કોપલદેવને દયા આવે છે, કરુણા ઉપજે જોઈ, કે લખે છે હું વિવેક શક્તિ જ નથી. પછી અધ્યાત્મ પ્રવેશ ક્યાં આવે છે ને? શુદ્ધ ભાવ મુજમાં નથી, ભાવ જ નથી તો જ કેમ નથી? લઘુતા કે દીનતા, એટલે અધ્યાત્મમાં હજી પ્રવેશ જ નથી થતો. આ વિવેક આવે પછી અધ્યાત્મમાં પ્રવેશ થાય. પોતાની મેળે જ ત્રાજુ લઈને બેસી ગયો છે. સાચું ખોટું, સારું ખરાબ, ધર્મ અધર્મ, સત અસત, આ વિવેક નથી આવ્યો, અને પોતાની મેળે જ એ ધર્મ અને અધર્મ એ ગણીને એ પ્રમાણે ક્રિયા કરે છે અને કૃતકૃત્યતા વેદે છે. અનંતકાળથી આ જ કરેલું એણે. એટલે સત્પુરુષ તો મળ્યા હશે પણ પાત્ર નહોતો જીવ, એટલે કલ્યાણ થતું નથી. હવે વિવેક આવે. કોપલદેવ લખ્યું છે હું કંઈ જાણતો નથી, આવું થાય પછી બધું મળે. અત્યાર સુધી ધર્મ નામે જે જે ક્રિયા કરી એ બધું અજ્ઞાનના ખાતામાં એમ મનાય પ્રભુશ્રીજી કે, તો આજથી શરૂ થાય પછી.
એમ હોય કે મેં બહુ ક્રિયાઓ કરી છે એ અજ્ઞાન હોય, એટલે આ વિવેક નથી આવતો હજી. એટલે હું મૂઢ છું, મૂઢ એટલે મૂર્ખો, આપણને અસભ્ય ભાષા લાગે, અસભ્ય ભાષા નથી, આ નિષ્કારણ કરુણાથી નીકળેલા ધોધ છે આ દયાના. લખે છે અસમજ, તદ્દન અસમજ છું અને સમજું છું એ બફમમાં જ રહ્યો છું, હું જાણું છું એ મારું અભિમાન, હું કરું છું એ કેમ છોડી દેવાય, આટલા વર્ષથી કરીએ છીએ, હું કાંઈ જાણતો નથી એ બધા બુજ્યા. ગૌતમ બુદ્ધ કહે છે જે અર્ધું જાણે ને એ પોતાને જાણકાર સમજે છે. અધ્યાત્મમાં અર્ધે સુધી જે પહોંચે ત્યાં સુધી એને એમ જ થાય હું ઘણું બધું જાણું છું. અર્ધાથી આગળ વધે પછી ગૌતમ બુદ્ધ કહે છે પછી એને ખબર પડે કે હું જાણતો નથી. એટલે આપણે જ્યારે એમ ખબર પડવા માંડે, અહેસાસ થાય કે હજી મને અધ્યાત્મમાં બહુ ખબર નથી પડતી, ત્યારે અર્ધાથી આગળ વધ્યા છું. અત્યારે આપણે તો પ્રતીતિ છે કે આપણે ઘણું કરીએ છીએ, કેટલું વાંચ્યું, કેટલું ગાયું, કેટલું ફેર્યા તીર્થોમાં, કેટલી ક્રિયાઓ કરી. જ્યારે એમ થશે કે ના, ત્યારે અર્ધાથી આગળ પહોંચ્યો હશે રસ્તો. ત્યાં સુધી એમ જ થશે કે હું કરું છું, હું સમજું છું. કુપોદો લખ્યું છે હું સમજું છું એમ જે સમજ્યા છે આ બધા ઠગાણા છે, ઉપદેશ છે એમાં. હું સમજું છું એમ જે માને છે એ બધા ઠગાયા છે. હું કાંઈ સમજતો નથી, કોરી પાટી, એનું કલ્યાણ થઈ જશે. એટલે હું મૂઢ છું. કેશી સ્વામીએ પરદેશી રાજાને કહ્યું મૂઢ, એટલે બધા શું વાત કરે છે. ગોપાલદેવ ખુલાસો કર્યો છે ઉપદેશ છે એમાં કે છદ્મસ્થ અવસ્થામાં કેશી સ્વામી હતા એટલે રાજાને આવા હલકા શબ્દો કયા. ગોપાલદેવ ખુલાસો કરે છે કે છદ્મસ્થ અવસ્થાની વાત નથી, આવી વાત કૃપ જ્ઞાની સામેવાળા જીવનો પુરુષાર્થ જગાડવા માટે કરતા હોય છે. ઘણી જગ્યાએ જ્ઞાની આવા શબ્દો વાપરે છે. લખ્યું છે કેશી સ્વામીએ પરદેશી રાજાને બોધ દેતી વખતે જડ જેવો મૂઢ કયો હતો તેનું કારણ પરદેશી રાજાને પુરુષાર્થ જગાડવાનું હતું, અપમાનિત કરવાનું નહીં. આપણને ભૂલે છે કોઈ કોઈ કહી દે રિસાઈ જાય, આવવાનું જ બંધ કરી દે. દેતા શિખામણ ચડે રીસ ભાગદેશા પરવારી, આપણી પરવારી છે ભાગદેશા. એટલે પુરુષાર્થ જગાડવા માટે જ્ઞાની આવું કે મૂઢપણું મટાડવા માટે મૂઢ કયા છે. પૂર્વ પરમાર્થ સિવાય, અપૂર્વ પરમાર્થ સિવાય બીજા હેતુએ જ્ઞાનનું એક પણ વચનનો યોગ હોય નહીં. સામેવાળાનું જીવનું કલ્યાણ કેમ થાય એ અર્થે જ હોય. આ પહેલાં તહત્તી કરવું પડે, આ આશ્રય ભક્તિ. તેમની વાણી પરમાર્થે જ નીકળતી હોય. ઉપદેશ એમાં લંબણમાં કોપલદે આ વાત સમજાવી છે 698માં પાના ઉપર કે સામેવાળા જીવનું કલ્યાણ નજીકના જ ભવિષ્યમાં કેમ થાય એ રીતે જ્ઞાનની વાણી એ જીવ પ્રત્યે હોય છે. એટલે મૂઢ પણ કે આવું મૂઢ ઘણી જગ્યાએ ઘણા જ્ઞાનીઓએ કહ્યું છે, જૈનમાં ને જૈનેતરમાં. શંકરાચાર્ય કહે છે ભજ ગોવિંદના પાઠમાં, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. એ મૂર્ખ હેતુ ગોવિંદ આત્મા સજાત્મ સ્વરૂપને ભજવા માંડ્યો. કૃષ્ણચંદ્ર ગોપાલ લખ્યું છે ને 201માં. પછી કહે છે સંપ્રાપ્તે સન્નિહિતિ કાલે, એટલે જ્યારે મોત નજીક આવશે ત્યારે નહી નહી રક્ષતી, પછી રક્ષણ નહીં કરે કોઈ. શું ડુકૃત કરણે અગુરુ લઘુ યથાક્યા ચરિત્ર, શાસ્ત્ર વાંચી લઉં, વ્યાકરણના અર્થ કરું. આ શંકરાચાર્ય એ વાત કરી છે કે લાઇબ્રેરીમાં જે જે વાંચ્યું હશે મોત નજીક આવશે ત્યારે ગુણઠાણું કે મારું કયું ગુણઠાણું છે હવે હું શ્રેણી માંડું એમ ન ચાલે. હવે હું સંથારો લઈ લઈશ, ચાલો વિધિપૂર્વક મોત આવી ગયું કહીને આવવાનું છે. કોપળદો લખ્યું છે 702માં પત્રમાં મથાળાએ, વિચારવાન પુરુષો તો કેવલ્ય દશા સમીપ થાય ત્યાં સુધી મૃત્યુને સમીપ જ સમજીને વર્તે છે. અનુપચંદ મલુકચંદ ભરૂચવાળા શેઠની. પછી કરી લઈશ પછી વ્યાકરણ ત્યારે કામ. પ્રભુશ્રીજીએ કહેલું આનો, આ જે શંકરાચાર્ય વાત કરી છે અનંત જ્ઞાનીનો એક જ અભિપ્રાય હોય છે કે અમારું મરણ નજીક આવે, મૃત્યુ મહોત્સવ છે, શાસ્ત્ર વાંચવાના બંધ કરવાના, અર્થ કરવાના બંધ કરવાના અને સજાત્મ સ્વરૂપ પરમ ગુરુથી આખો ઓરડો ગજાવી દેજો, પૂતગલથી અમારા કાનને અથડાવા જોઈએ. મુમુક્ષુએ કર્યું
અને સૌભાગભાઈ જેવું સમાધિ મરણ સાજ્યું. એટલે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળમતે સંપ્રાતે સન્નિહિતિ કાલે નહી નહી રક્ષતી. પછી આ બધું ડુકૃત કરણે કે હું અર્થ કરું વ્યાકરણના અને શાસ્ત્રના, યથાખાત ચારિત્ર અગુરુ લઘુ વિસ્તત્ર પરિણામ, કશાયની કેટલી પ્રકૃતિ હોય. પછી બિલ્લી આવે તો ઉડજાના જેવું થાય, બિલાડી આવી ગઈ મોત તો આવી ગયું હવે ક્યારે ઉડે. એટલે મૂઢ મૂઢ મતે આ જ વાત, આ તો શંકરાચાર્યની વાત કરી ભજ ગોવિંદની, આત્માનુશાસનમાં ગુણભદ્રાચાર્ય કર્યું છે. રે રેટના જળ સમગળે આયુષ્ય ક્ષણ ક્ષણ જીવનું, તન દુષ્ટ આયુ ને ગતું સરી ને અનુસરી ક્ષીણ થતું, તન આયુ તુજની આ સ્થિતિ સ્ત્રી પુત્ર પરથી શું તને, મતિહીન નૌકા મધ્ય ભ્રમતી ધીર પોતાને ગણ. મતિહીન મૂર્ખ, આત્મનુશાસનમાં કહ્યું છે મૂઢ, હું મૂઢ છું. કુપોલદેવે આપણને પ્રાર્થના કરવામાં લખી આપ્યું કે હું મૂઢ છું, હું મૂઢ છું, હું તો પંડિત છું, હું તો મુમુક્ષુ છું, હું આ ક્રિયા કરું છું, હું ગાઉં છું સારી રીતે, હું લખું છું, હું બોલું છું, હું તીર્થયાત્રા કરું છું, હું દાન આપું છું, હું મૂઢ છું. કે એટલે અનંત જ્ઞાનીઓએ આ જ વાત કરી છે કે હું મૂઢ છું. કોપાદો લખ્યું છે વચનામૃત 21:49, હું તમારી મૂર્ખતા ઉપર હસું છું, નથી જાણતા ગુપ્ત ચમત્કારને. ગુપ્ત ચમત્કાર તો ખબર જ નથી. શું ગુપ્ત ચમત્કાર? આત્મા. નથી જાણતા ગુપ્ત ચમત્કારને, છતાં ગુરુપદ લેવા મારા પાસે ક્યાં પધારો, હું તમારી મૂર્ખતા ઉપર હસું છું. કુપોલદો લખ્યું છે, આ તો 20મે વર્ષે કુપોલદોએ લખ્યું. આ મૂઢપણું આપણું, એટલે કહે છે ધાકડે ધાકડ માનવું પડે. ના, આટલું તો મને ખબર, મૂઢ છું એટલે ગળે ઉતરતું નથી આ. એટલે પછી શું થાય, કેમ ભાન નહીં નિજ રૂપનું, એને પોતાનું ભાનનું જ નથી, તો પછી નિશ્ચય કરી લે છે. મૂર્ખ છે, પોતાના સ્વરૂપનું જ ભાન નથી અને નિશ્ચય કરે છે પરમાત્મા પછી હું મૂઢ છું. ભાન નહીં નિજ રૂપનું તે નિશ્ચય નહીં સાર, આમાં સાર નથી, આ અસાર છે, તું મૂર્ખ છો. એટલે અસંખ્ય અનંત જ્ઞાનીઓ આ જ વાત કરે છે. કુપોલદો લખ્યું છે ને, છે મૂર્ખ પોતે શંકામાં ગળકા ખાય છે અને નિશંક માર્ગનો ઉપદેશ આપે છે, હું મૂઢ છું, હું નિરાશ્રિત અને અનાથ છું, આશરો નથી કોઈ મારે, આશરો આપે છે એ લેવો નથી. 692માં લખ્યું ને, બોલે આપણે 2 વાર રોજ બોલીએ, 692મો પત્ર, આશ્રય કરે તો તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. એટલે સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે એટલે બ્રહ્મચર્ય અર્થ કર્યો છે મોક્ષ થાય. સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે એટલે ક્યારે, એ જ ભવે અથવા ભાવિ એવા થોડા કાળે થાય, પણ આ કરતો નથી આશ્રય, હું નિરાશ્રિત છું. તો કે ના, અમે માનીએ છીએ, કુદ નથી માનતા પ્રભુશ્રીજી કે તું કેમ ચાલે, એ તો એ સ્વીકારે ત્યારે. હું કુપોલદોને માનું છું એમ બધા કહે છે, પ્રભુશ્રીજી કહે છે એ તો એ સ્વીકારે ત્યારે. અમે કુપોલદોને માનીએ છીએ એમ ન ચાલે, એ તો કુપોલદો સ્વીકારે ત્યારે. એટલે હું નિરાશ્રિત છું, હજી આશરો લીધો જ નથી એણે, અનાથ છું. અનાથ, શ્રેણીક રાજા અનાથી મુનિના પાઠમાં આવે છે ને, શ્રેણીક રાજા કહે છે તમારે કોઈ નાથ નથી, અનાથી મુનિને કહે છે હું નાથ થાવ તમારો. પછી તો બહુ લાંબી વાર્તા કોપોદો લખી છે અનાથી મુનિમાં, અને અનાથી મુનિ કહે છે તું પોતે અનાથ છો, મારો નાથ શું થવાનો હતો, હું અનાથ જ હતો તારી જેમ. શ્રેણી કહે છે વિચાર કરે છે, મૃષા તો નહીં બોલતા હોય, હું અનાથ, એટલી સાધન સંપત્તિ મારી આગળ, કે હું તારી જેવો જ અનાથ હતો. અનાથી મુનિ કહે છે પણ હવે સૃષ્ટિનો સા નાથ થયો છું, જ્ઞાન પ્રગટ્યું ત્યારે. એટલે અનાથ છે આપણે, કોઈ આશરો નથી. શ્રેણીક રાજાએ અનાથ જ હતા, પછી શ્રદ્ધા આવી, વાત ગળે ઉતરી, આશ્રય લે છે, પછી કામ થાય છે. મારી દશા તો કેવી છે, ના આશ્રય તો છે નહીં, કોઈ છે નહીં માથે, અંધારી રાતડીને વસમી છે વાટડી, લૂંટનારા છે 1000, રાજે 1 તારો આધાર, પણ એનો આશ્રય લેવો નથી. એને
અંધારી રાતડીને વસમી છે વાતડી, લૂંટનારા છે હજાર, રાજ એક તારો આધાર. તો શું થાય છે આમ કરે છે એટલે? આમ થાય છે ને એટલે શું થાય છે? અંધારી રાતડીને વસમી છે વાટડી, લૂંટનારા છે હજાર, ભવમાં ભૂલા પડ્યા રે. હું ભૂલ્યો ક્યારથી? અનંતકાળથી આથડ્યો. કેમ? ન મળ્યા ગુરુ શુદ્ધ સંત, દુષ્યમ કાળે તું મળ્યો રાજનામ ભગવંત. આ ગાયે ખરો આપણે, પણ અત્યારે આ ક્ષમાપને યાદ આવે કે હું નિરાશ્રિત છું, હું મૂઢ છું, હું અનાથ છું, તો સનાથ થઈ જાય. એટલે કહે છે હું ભવમાં ભૂલ્યો પીડ્યો છું, કેમ કે તારો આશ્રય લીધો નથી અને માથે કોઈ છે નહીં. તું દીનાનાથ છો પણ હું દીન થાવ તો ને, તું અનાથનો નાથ છો પણ હું અનાથ થાવ તો ને, હું માનવા જ તૈયાર નથી. તો એટલે ક્ષમાપનાના એક એક શબ્દ કુપોળદેવે અનંતકાળના પરિભ્રમણ માટે મૂક્યા છે કે આવું થાય જ્યારે એને વેદાશે કે હું મૂઢ છું, મારામાં વિવેક શક્તિ નથી, હું નિરાશ્રિત છું, હું અનાથ છું, એટલે કામ થશે. પછી આગળ કહે છે, નિરાગી પરમાત્મા ત્રીજી વાર આવ્યું ને, આમ તો 12 વાર ક્ષમાપનામાં ભગવાન ભગવાન કૃપાળુદેવ ને ભગવાન તરીકે સંબોધ્યા છે. એ ભગવાનથી ને જ શરૂ થાય છે, એ પરમાત્મા હમણાં જોયું. હવે આવ્યું નિરાગી પરમાત્મા. એટલે કોણ નિરાગી પરમાત્મા? 18 દોષથી રહિતો એ, 18માંનો એક પણ દોષ ન હોય, આ સતદેવનું સ્વરૂપ છે. બ્રહ્મચર્ય ગાયું છે ને, પ્રશમ રસ ભરપૂર નયન તુજ, મુખપણ કમળ સમાન, ત્રિના સંગ વગર તુજ શોભા, શસ્ત્ર વિના બળવાન, જય દેવ જિનેન્દ્ર મહાન, અહોહો રાજચંદ્ર ભગવાન. હે નિરાગી પરમાત્મા, આ ક્ષમાપણ બોલતો હોય અને આ યાદ આવે કે નિરાગી છે આ, પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સાંભળે છે. કોઈ પણ પ્રવૃત્તિ રાગ ઉપર રાગપૂર્વક નહીં થતી એમ લાગે છે. અને પછી પર્યુષણના પત્રમાં લખે છે 402માં સૌભાગભાઈને, કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે કોઈ પણ કાળે કિંચિત પણ દોષ નથી કરવો, દ્વેષ નથી કરવો, એવો જેને ચિત્તમાં નિર્ધાર થયો છે એવા ચિત્તને નમસ્કાર. એટલે 18 દોષથી રહીત છે આ. કેવા? આ બહુ શીખવા જેવું છે. ત્યારે સત્સંગ કોને કહેવાય અને સતદેવનું રૂપ શું, ગુરુ ભગવાન કોણ, કાઢો નિત્યક્રમની ચોપડી. હા રે, એમાં એક સ્તવન છે 268માં પાના ઉપર, પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન છે. નિરાગી પરમાત્મા કોણ? હાથે ન ધરે હથિયારા, હાથમાં ગદા હોય, ત્રિશૂળ હોય, તીર હોય, તલવાર હોય, સિંહનું વાહન હોય, હાથે ન ધરે હથિયારા નહીં, જપમાળાના પ્રચારારે મન મોહન જીનરાયા, શ્રી પાસજી પ્રગટ પ્રભાવી. હાથે ન ધરે હથિયારા નહીં, જપમાળાના પ્રચારા, જપમાળાના પ્રચાર. જપમાળાની કોને જરૂર છે? આપણે, મન અશાંત છે એટલે. જ્ઞાની સ્વભાવે કરીને શાંત થઈ ગયા છે. કેમ? કે વિભાવમાંથી સ્વભાવમાં ઠરી ગયા છે. એટલે જ્ઞાનીને જપની માળા ફેરવવાની જરૂર ન પડે, એ આખો દિવસ આત્મામાં જ છે. એને અજપા જાપ, એને ઉપયોગમાં ઉપયોગ છે જ, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે છે જ્ઞાન. ક્ષણ એક પણ અવિકલ સમાધિનું ધ્યાન મળતું નથી આ નિરાગી પરમાત્મા. એ ક્ષણે અવિકલ સમાધિનું ધ્યાન એને મળતું નથી. 329મો પત્ર પછી, એટલે એને ન હાથે ન ધરે અત્યારે નહીં, જપમાલાનો પ્રચાર રે, ઉત્સંગે ન ધરે વામાં, સ્ત્રી હોય સાથે, આ શૃંગારયુક્ત ધર્મ છે. ધર્મની વાત કરવાની એકલી બહેનોને ભાઈએ ના પાડી છે તો ભાઈને ન કરે, અને એકલી બહેનોને ભાઈઓને એકલી બેન વાત ન કરે. અધ્યાત્મની વાતે, વ્યવહારની તો ક્યાં વાત જ છે,
હાથે ન ધરે હથિયારા નહીં જપ મળાના પ્રચાર, ઉત્સંગે ન ધરે વામા તેથી ઉપજે સવિકામા. એ નિરાગી પરમાત્મા. તો કોણ નિરાગી પરમાત્મા? ગુરુ ભગવાન કોણ? ન કરે ગીત નૃત્યના ચાળા, એ તો પ્રત્યક્ષ નટના ખ્યાલા. ન બજાવે આપે વાજા, ન ધરે વસ્ત્ર જીરણ કે સાજા. વેશભૂષાનો પ્રોગ્રામ છે આ નિરાગી પરમાત્મા, આ ક્ષમાપના. આપણે ક્ષમાપના બોલીએ પણ ક્ષમાપનામાં શું બોલીએ છીએ ખબર નથી. એટલે બોલીએ છીએ વડવા આશ્રમની બહાર સત્સંગમાં ત્રીજા દિવસે દામોદરભાઈ આવે છે ખંભાતથી. ગોપાલ કે મોડું થઈ ગયું. કેમ ગોપાલ કે તકે પ્રતિક્રમણ કરવા ગયો હતો એટલે. હું 13 વર્ષથી પ્રતિક્રમણ કરાવું છું. કરી આવ્યા? તો કે હા. ગોપાલ કહે છે પ્રતિક્રમણ કરી આવ્યા કે પ્રતિક્રમણ બોલી આવ્યા? ક્ષમાપના કરી કે ક્ષમાપના બોલ્યો? નિરાગી પરમાત્મા પછી એ ક્યાં ઠરે? ખબર પડે કે આ ક્ષમાપનાનો અર્થ નિરાગી કોને કહેવાય? ન હાથે ધરે હથિયારા, ન જપ માળાના પ્રચારા, ન ઉત્સંગે ધરે વામા, નહીં ગીત નૃત્યના ચાળા. પછી એની ક્ષમાપના કેવી થાય? ચિત્રપટની સામે માથું ગાલીને બેસી જાય તો. નિરાગી પરમાત્મા આ ભગવાનનું સ્વરૂપ છે, આ સતદેવનું સ્વરૂપ છે. અને આજ કેમ આ સગળા સંસારની રમણી નાયક રૂપ અને એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર. પછી એ ગાય આપણે કે એક વિષયને જીત્યો, પછી વિષય મજબૂત કરતો જાય અને આ અલગ અલગ રાગે ગાતો જાય. હવે શું કહે છે નિરાગી પરમાત્મા? હવે હું તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. તમારો ધર્મ કયો? વચનામૃતમાં કુપાલદેવે પ્રકાશ્યો છે એ શું પ્રકાશ્યું છે? આ વચન આગમ જ છે, જીન આગમ જ છે, રાગ દ્વેષ અને અજ્ઞાન રહિતપણે નીકળ્યા છે માટે સેવનીય છે. વચનામૃત 398 એટલે આગમ થયું ને, એના કરતાં આગળ વાત છે બીજી. કુપાલદેવે વચનામૃત 27માં કહ્યું છે કે ભગવાન મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો, એટલે અત્યારે હું તમને જે વાત કરું છું ને આ વિતરાગ માર્ગની, એમાંથી ઘણી બધી વાત ભગવાન મહાવીરના વખતમાં મહાવીર સમયે શરૂ કરી જ હતી. હું ત્યારે હતો એ બધું લઈને આવ્યો છું. એટલે લખ્યું ને તીર્થંકરના હૃદયમાં આ વાત હતી. એટલે હું તમારો ધર્મ, મારો નહીં, સંપ્રદાયનો નહીં, શ્વેતાંબરનોય નહીં, દિગંબરનોય નહીં, વાણિયાનો નહીં, બ્રાહ્મણનોય નહીં, જૈનનો નહીં, જૈનેતરનોય નહીં, કયો? વિતરાગનો. તમે જે કહ્યો છે એ ધર્મ, એ આત્માનો ધર્મ છે, આત્મધર્મ. એટલે કહે છે હું તમારો ધર્મ, પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. 313 વચનાપૂર્તમાં કુપાલદેવ કહે છે. હવે કુપાલદેવને પૂર્ણ વિતરાગ જેવો બોધ સહેજે સ્મરણમાં આવે પછી એ કાંઈ પણ બોલે, કાંઈ પણ લખે, એ વિતરાગનો ધર્મ હોય કે નહીં? તો બીજે ક્યાં ફાંફા મારવા પડે હવે લાઇબ્રેરીમાં જઈને? વચનામૃત સમજવા માટે મારે ફાંફા તો વાંધો નથી, મહેનત લેખે, નહીં તો આશા જ ન કરવામાં કામ આવે. એટલે કહે છે કે મૂળ માર્ગ સાંભળો જીનનો રે. આ તમારો ધર્મ કયો? ધર્મ કુપાલદેવનો મૂળ માર્ગમાં જે લખ્યો છે કે દર્શન કોને કહેવાય, જ્ઞાન કોને કહેવાય ને ચારિત્ર કોને કહેવાય, અને ત્રણેની એકતા થાય તો શું થાય? આ મૂળ માર્ગ સાંભળો જીનનો. આપણે બધા કરીએ છીએ, માર્ગ છે, કુળ માર્ગ છે, આ પ્યોર શુદ્ધ છે. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, લખીને આપ્યું ને એણે. તો જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાને પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે, તે આમ થકી બીજેથી નહીં. હવે આનાથી કેટલું ખુલ્લું કે, એટલે 631માં લખ્યું ઠેકાણે ઠેકાણેથી મળવાનું નથી. તમારો ધર્મ ખાલી વચનામૃતમાં જે કયો છે પ્રભુ શ્રીજીએ બ્રહ્મચારીજી આપણને આપ્યો છે એ ઠેકાણે ઠેકાણેથી મળવાનું નથી. 631માં પત્રમાં લખ્યું અને બહુ આત્મસિદ્ધમાં લખ્યું કે આ છૂટવાનો માર્ગ અત્યારે લેપાઈ ગયો છે, ગોપ્ય થઈ ગયો છે. વર્તમાન કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ, વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર ગોપ્ય, ખુલ્લો કરીએ છીએ અમે. એક એક ક્ષમાપનાના એક એક શબ્દમાં
આખા આગમ ઠાલવી દીધા છે કૃપાલજીએ, આખું પ્રતિક્રમણ ઠાલવી દીધું છે. અનંતકાળની આપણી બધી ભૂલો આ એક પાનાના એક પેજના પાઠમાં આવી ગયા છે બધા, 56મા પાઠમાં, મોક્ષમાળાના પાઠમાં. એટલે કેટલા અહેસાસપૂર્વક કૃપાલજીએ આ પ્રતીતિ હશે આ માર્ગની, અંદરથી કેવો રણકાર આવતો હશે કે 16 વર્ષે આ પાઠ લખ્યો કૃપાલજીએ ક્ષમાપનાનો. એટલે કહે છે, ભાખ્યો અત્ર બીજાનું પ્રયત્ન કામ આવે એવું નથી. એટલે લખનાર પ્રત્યે જ દ્રષ્ટિ જાય છે, બીજો કોઈ કરે તો સારું, પાછું અમને એમ થાય કૃપાલજીએ કે, પણ બીજાનું પ્રયત્ન કામ આવે એવું નથી એટલે લખનાર પ્રત્યે દ્રષ્ટિ જાય છે. બીજો કોઈ કરે તો અમારે વાંધો નહોતો, અમારે હરીફાઈ નથી, અમારે ગાદીપતિ નથી થવું, અમારે સંઘપતિ નથી થવું, અમે આત્મા થઈ ગયા છીએ એટલે અમારે સાધુ ઉપાધ્યાય કે આચાર્ય નથી થવું, ગચ્છાધિપતિ નથી થવું. એટલે 708મા પત્રમાં કૃપાલજી લખે છે, પણ બીજાનું પ્રયત્ન કામ આવે એમ નથી એટલે લખનાર પ્રત્યે દ્રષ્ટિ જાય છે. એટલે તમારો ધર્મ, એટલે આ હે પરમાત્મા, હે નિરાગી પરમાત્મા, હવે હું તમારો ધર્મ, તમારો, તમારા મુનિનો, મુનિ કોણ, મુનિ ક્યાંથી કાઢવા આવે, અમે ભેદ છે. મુનિ કૃપાલજીએ શું લખ્યું છે, આધુનિક મુનિનો સ્તોત્ર શ્રવણને અનુકૂળ નથી. તો તમારા મુનિ કોણ, વધ્યા એક જ પ્રભુશ્રીજી, ચોથા આરાની મુનિ. કૃપાલજીએ કહ્યું ને, આ ચોથા આરાની વાનગી છે. ડૉક્ટર પ્રાણજીવસ મહેતાને અમદાવાદમાં આગાખાનને બંગલે કહ્યું, વઢવાણ જવાના હતા ત્યારે, કે આ ચોથા આરાની વાનગી છે. એટલે એક જ મુનિને માનવો પડે આપણે. હવે હું તમારો, તમારા ધર્મનો, તમારા મુનિનો, એટલે આ મુનિ ધર્મ આ વચનાબુદ્ધમાં કહ્યો એ, તમે પોતે કૃપાલજીએ, અને તમારા મુનિ કોણ, પ્રભુશ્રીજી. એટલે આ દ્રષ્ટિને સજેમે છે, પણ પ્રભુશ્રી ન હોય તો. યોગના બીજ યહાં ગ્રહે જીનવર શુદ્ધ પ્રણામો રે, ભાવાચાર જ સેવના ભવ ઉદ્વેગ સુઠામો રે. પછી અધ્યાત્મ શરૂ થાય તો ભાવ આચાર્ય, ભાવ આચાર્ય કોણ, બ્રહ્મચારીજી. બ્રહ્મચારી ક્યાં, જૈનની દીક્ષા લીધેલી. બ્રહ્મચારીજીએ આપણે જેને દીક્ષા કહીએ છીએ એ ક્યાં દીક્ષા લીધેલી, પણ પ્રભુશ્રીજીને બ્રહ્મચર્ય દીક્ષા અને મંત્ર દીક્ષા આપી દીધી. પછી વધ્યું શું, ઘર તો છોડી દીધું હતું અને નૈષ્ઠિક બ્રહ્મચારી હતા, હવે શું બાકી રહ્યું, આ ભાવાચાર જ સેવના. એટલે હવે હું તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. એમાં મુનિ પ્રભુશ્રીજી અને મુનિ પ્રભુશ્રીજી નહીં તો ભાવ આચાર જ સેવ ને, ભાવ આચાર્ય બ્રહ્મચારીજી, ભાવથી આચાર્ય છે ને, શું લોચે શું મુંડે રે, એકવાર ભાવ આવી ગયો પછી. ત્યાગ પણ અકર્તવ્ય ભાવે કર્તવ્ય થાય તો વાંધો નથી, પ્રભુ થઈ જ ગયું તો એમાં. અને જાતિ વેશનો તો ભેદ નથી, કયો માર્ગ જો હોય. એટલે આચાર્ય પ્રભુશ્રીજી અને ભાવ આચાર્ય બ્રહ્મચારીજી, ભાવાચાર્ય સેવના ભવ ઉદ્વેગ સુઠામો રે. એટલે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. કેટલી વાર છે, મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં. એને ખબર પડી આટલું બધું કર્યું એટલે, ઊંડો ઉતરીને વિચાર્યું એટલે, કે હું ગુનેગાર તો છું. એટલે કહે છે, મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત હોઉં, પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. એટલી ખબર પડી એને કે હું પાપી છું. અત્યાર સુધી એ પોતાને ધર્મિષ્ઠ માનતો હતો, હું જાણું છું, હું ધર્મ કરું છું, મેં મારી બંધવૃત્તિ ઉપશમાવી છે. કૃપાલજીએ લખ્યું 510મા પત્રમાં ખંભાતના ત્રિભુવનભાઈને, બંધવૃત્તિઓને ઉપશાવવાનો પ્રયત્ન સતત કર્યા કરવો પડે. આ જીવે બંધવૃત્તિઓને ઉપશમવાનું કર્યું નથી ક્યારે, પણ કરું છું એવું અભિમાન કર્યું છે. હવે એને ખબર પડી, હું પાપી પરમ અનાથ છું, મારા અપરાધ ક્ષય થાય અને હું સર્વ પાપથી મુક્ત થઉં. હવે એને ઈચ્છા જાગી. કેમ, હવે એને ખબર પડી, મુજે બુદ્ધિના વિકારથી કે સંયમના અભાવથી બહુ દુષ્ટ દુરાચાર મે સેવ્યા પ્રભુ કો બુદ્ધિથી, કરવું હતું તે ના કર્યું પ્રમાદ કેરા જોરથી, સહુ દોષ મુક્તિ પામવા માગો ક્ષમા હું હૃદયથી. હવે એને ખબર પડી, મારા અપરાધ થઈ થાવ, હવે
હવે દીઠા નહીં નહીં દોષ, હવે દોષ જોયા એણે, દોષ જોવાનું શરૂ કર્યું એણે, એટલે કહે છે કે આ બધા મારા ગુના માફ થાવ, હવે હવે મને ખબર પડી. કુપાલદેવ કહે છે, કુપાલદેવ પોતે કહે છે એક પત્રમાં, 161માં પત્રમાં, એ દુષ્ટાત્મા પહેલાં તે ધ્યાન ન રાખ્યું, અમને જ્ઞાની છીએ એવો લોકો સાથે સંબંધ ન થયો તો થઈ ગયો, હવે શું, હવે ભોગવ. કુપાલદેવ પોતાને કહે છે, હે દુષ્ટાત્મા હવે ભોગવ, પહેલાં તે ધ્યાન ન રાખ્યું તો આપણી કઈ દિશા, એ તો બીજાનું કલ્યાણ કરવા માટે જ જન્મેલા. તોય એ કહે છે કે અમને આત્મસંબંધીમાં ખલેલ પહોંચે છે સંગથી, તો આપણે આપણે તો સંગ વગર ચાલતું જ નથી અને અસંગ થયા વગર છૂટકો નથી. એટલે કહે છે, મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં, નહીં તો શું થશે, પકડ્યું સંગ કર્યો એટલે 4 ગતિ અને 24 દંડક ઊભા જ છે. કુપાલદેવ લખ્યું છે ને 832માં, કિંચિત માત્ર ગ્રહવું તે સુખનો નાશ. પકડવા જાય છે, સુખી થવા માટે પકડવા જાય છે, ક્યાંક લેવા જાય છે, હવે ખબર પડી કે કાંઈ પણ લેવું એ ગુનો જ છે. કિંચિત માત્ર ગ્રહવું એ સુખનો નાશ છે, એટલે પાપી પરમ અનાથ છું. હવે હવે છૂટે કેમ, એટલે પ્રાયશ્ચિત કરે છે કે કંઈ પણ ઈચ્છું કે બંધનો જ, અને આ ઈચ્છા ગઈ નહીં, અધૂરા કામ મૂકી જશે, થશે નવો અવતાર, પાછો ભાવ લેશે આ. એટલે આ બધા ગુના દેહ છૂટતા પહેલાં અહીંયા જ આલોચી લે, અને ઈચ્છા વગર મરે, ઈચ્છા મૃત્યુ, ઈચ્છાનું મૃત્યુ કરી નાખીને મરે. ભીષ્મને હતું ને ઈચ્છા મૃત્યુ, ઈચ્છાનું મૃત્યુ, ઈચ્છા પ્રમાણેનું મૃત્યુ નહીં, ઈચ્છા મૃત્યુ, તો પછી જન્મવું ન પડે. નહીં તો નાનામાં નાનો કણિયો રહી ગયો છે ઈચ્છાનો, તો પાછો જન્મવું પડશે. હે જીવ, કે આ ઈચ્છા તબે, હે ઈચ્છા દુઃખ મૂલ, જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ. આ ભૂલ ખબર પડી એને, હે ભગવાન, આગળ કરેલા પાપોનો, હવે એ આવશે, હા, આગળ કરેલા પાપોનો પશ્ચાતાપ કરું છું. હવે આ બધા ગુના ખબર પડી કે અનંતકાલથી મેં આ જ કર્યું છે. ક્યારે? રાત્રિ દરમિયાન ગુના થયા એનું સવારે પ્રતિક્રમણ, આખા દિવસ દરમિયાન ગુના કર્યા હોય એ સાંજે પ્રતિક્રમણ, દેવશી ને રાયશી પ્રતિક્રમણ, પછી આઠવાડિક, પાક્ષિક, સુદનું ને વધનું, માસિક, ચોમાસિક, 4-4 મહિનાનું પ્રતિક્રમણ, ચોમાસી 14 છે આપણે કહીએ ને, સંવત્સરીએ તો પછી આપણે આલોચી જ લઈએ, સંવત્સરિક પ્રતિક્રમણ છે. પણ શેરડો તો પડ્યો નથી, બોલવા ખાતર બોલી જાય છે, એ ભગવાનનો બહુ ભૂલી ગયો તો. એટલે કુપાદેવ લખે છે, આ અનંતકાળનું દેવશી, રાયશી, પાક્ષિક, માસિક, ચોમાસિક, સંવત્સરી નહીં, આ તો અનંતકાળથી થતા આવેલા કર્મોના પાપોનું પ્રતિક્રમણ છે. આગળ કરેલા પાપોનું, પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. ખરેખર એને એવું થઈ જાય કે આ ભવે અને ભવે ભવે મેં આ જ કર્યું છે પહેલાં પણ, અને એ તો હકીકત છે, નક્કર કે કર્યું જ હોય, નહીં તો અત્યારે હોય જ નહીં, છૂટી ગયો હોય. એટલે અત્યારે જે કર્યું છે એના જેવું કે એના કરતાં ખરાબે કરતો હોય તો જ અહીંયા હોય ને. એટલે આગળ કરેલા પાપોનો હું પશ્ચાતાપ કરું છું. અહીંયા આત્માના 6 પદ, આગળ કરેલા પાપો એટલે હું છું, હું પહેલાંય હતો, એટલે આત્મા છે, આત્મા નિત્ય છે, આગળ કરેલા પાપો એટલે કરેલું ને, એનું ભોગ્યું ને ભોગવું છું, એટલે આત્મા છે, આત્મા નિત્ય છે, કરતા ભોગતા છે, અને આ ક્ષમાપના કરે છે છૂટવા માટે, મોક્ષનો ઉપાય છે આ ક્ષમાપના, અને તો શું મળશે મોક્ષ. આ એક જ લીટીમાં આત્માના 6 પદ આવી ગયા, આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. આ ગદ્યમાં એ જ વાત આત્મસિદ્ધિની પહેલી ગાથામાં છે, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. એટલે સ્વરૂપ એટલે આત્મા છે, અનંત દુઃખ એટલે પહેલાં હતો, કેમ કરતા ભોગતા થયો, કર્યા કર્મ ભોગવે છે, અને એ પદ સમજાઈ ગયું, મોક્ષ પદ સમજાવ્યું, તે પદ નમું સદગુરુ ભગવાન, એનો ઉપાય છે. એટલે આગળ કરેલા પાપોનો હું પશ્ચાતાપ કરું છું, એટલે આત્માના 6 પદનો હવે એને અહેસાસ આવે છે ઉપર ઉપરથી, હજી તો ઝાખું ઝાખું કે આવું ક્યાંક હશે હશે, એટલે એમ લાગે છે એને કે આવું ક્યાંક હોવું જોઈએ, એટલે છૂટવાની ભાવના જાગે છે.
સંભવ તેનો થાય છે અંતર કરે વિચાર. હવે ક્યાંક એને સંભવ થયો, હું ક્યાંક હોવો જોઉં, ક્યાંક હોવું જોઈએ હું જેવું, ક્યાંક હું જેને હું માનું છું એ નહીં, જ્ઞાની જે કહે છે. કોપદ લખ્યું ને એક જગ્યાએ, તું હું કહે છો તે હું નથી ને તું કહે છો તે તું નથી, બધું ખોટું જ છે. એટલે આગળ કરેલા પાપોનો પશ્ચાતાપ કરું છું અને પછી એને ધીરે 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 ઝાંખો પ્રકાશ દેખાય છે અને એ રસ્તે આગળ વધે જ્ઞાનીના આશ્રયે. એટલે પછી અબાધ્ય અનુભવ જે વધે, ખબર પડે આ હું પોતે જ છું, આ તો કર્મરહિત સુખધામ આનંદ ઘન, પછી તો એ પોતે જ ખબર પડી જાય. ચોખ્ખી વસ્તુ એટલે શુદ્ધ જીવ પછી આત્મસિદ્ધિમાં આવે છે ને, સ્વયં જ્યોતિ સુખધામ. એટલે ખરેખર બેપાઠ થાય, કિરણ પ્રગટે, એ રસ્તે આગળ વધે જ્ઞાનીના આશ્રયે અને ચોખ્ખો થતો જાય, પછી એને ખબર પડે અને બેફાટ પ્રતિક્રમણ થાય, આગળ કરેલા પાપોનો પશ્ચાતાપ ખરેખર થાય, તો શું થાય એને? ચૈતન્ય જ્યોતિ તે સમે ભાસે અનુપમ ત્યાં અહો, તે એક શુદ્ધ એક ઉષ્ટ જગમાં સર્વદા જયવંત હો, તે એક સર્વોત્કૃષ્ટ જગમાં સર્વદા જયવંત હો. પછી એને દેખાય, હવે સંભવ થાય જ કે, સંભવ તેનો થાય છે અંતર કરે વિચાર. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, હવે ઉપર ઉપરથી નહીં. બ્રહ્મચારી સમજાવે છે કે શરીરનો દાંડો, શરીરની ગંડેરી હોય ને એ બટકું, જેમ જેમ ચાવ્યા કરે એમ ગળ પણ નીકળતું જાય એમાંથી. ચાવ્યા કરે, ચાવ્યા કરે, ચાવ્યા કરે, એટલે ગળ પણ બધું ચૂસાતું જાય, આવતું જાય, મજા આવે, પી લે બધું ગળ પણ. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ પછી રસ આવે એને. બ્રહ્મચારી બહુ વ્યવસ્થિત લખ્યું છે, શરીરના પાઠમાં લખ્યું છે, ભગવાન મહાવીરના પાઠમાં લખ્યું છે, બે ત્રણ જગ્યાએ ગોપાલદેવ બ્રહ્મચારીજીએ લખ્યું છે. આ શરીરના પાઠમાં 239મો પાઠ છે, એમાં 228મો પાના ઉપર છે કે જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તો શું થાય? ઊંડા ઉતરી સૂક્ષ્મ કરો સુવિચારજો, સપર દેહ વિશે વસ્તુ કેવી ભરી રેલો, નવે દ્વારમાં મલિનતા સંચારજો, કફમળ મૂત્ર રુધિરને લીટ રહી સંગરી રેલો. સૂક્ષ્મ વિચાર કરે છે એટલે એને ખબર પડી છે કે હું જેને હું માનતો હતો અને અનંતકાલથી પાપ કરતો હતો, આ વિષ્ટાનું પોટલું હતું એને હું માનતો હતો, મોટા મોટી ગાળ એ પોતે પોતાને દેતો હતો અને દે છે. એટલે આ ઊંડા ઉતરને વિચાર કે તું જે વિચાર કરો છો, સૂક્ષ્મ વિચાર કરીશ તો તને ખબર પડશે કે આ નવે દ્વાર, આંખમાં ચીપડા, કાનમાં મેલ, નાકમાં શેડા, મુખમાં લાળ, મળ મૂત્ર, આ એની બથફેલની ખાણ છે, એનો તું માલિક છો અને એ તું છો, તું તને મોટા મોટી ગાળ દઈ રહ્યો છો. પછી એને ખબર પડશે હું દેહાદી સ્વરૂપ નથી, તમે કયો એવો આત્મા છું, મંજૂર. પછી પછી એને આનંદ આવશે. પછી એટલે આગળ કહે છે, ચમાર કુંડના કોણ કરે વખાણ જો, ગંદકી કેવી અણગમતી નજરે ચડે રેલો, માંસ રુધિરને હાડ ચામડા છાણજો, આંતળાને વાળ વગેરે ત્યાં સડે રેલો. આ છે ચમાર કુંડ છે આ, એટલે હું ચમાર કુંડને હું અને મારું માની રહ્યો છું. આ હજી આગળ કહે છે, આવી જ વસ્તુ પોતામાં અને પોતે જેણે મોહથી બીજા સાથે સંબંધ બાંધ્યો છે એમાં આ જ વસ્તુ છે. કેવી? તેવી જ વસ્તુ સુંદર ચામડી હેઠ જો, દરેક દેહ વિશે છે જો વિચારીએ રેલો, તો કાયા સમજાય જગતની એઠ જો, દેહ મોહ એવા વિચારે વારીએ રેલો. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમાં ખબર પડી કે હું જેને હું કહેતો હતો આ કોણ છે. ખાણ મૂળને ખાણ મળને મૂત્રની રોગ જરાનું નિવાસનું ધામ. પછી
આ સૂક્ષ્મ વિજાથી ઊંડો ઉતર્યો એટલે અનંત કાળનું જે એને બફમ હતું, ભૂલ હતી, એ હવે પકડાવવા માંડી એને, એટલે થોડો હલકો થવા ગયો. આ જ વિચાર ભગવાન મહાવીરના ત્રણ પાઠકો પર બ્રહ્મચારીએ લખ્યા છે, એમાં મહાવીર દેવના પાઠમાં છે કે આ વિચાર જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું. મહાવીર દેવ ભાગ બીજો પાઠ છે, 10મો પાઠ છે, એનો વિચારની વાત છે 34મી ગાથા. વિચાર જાગ્યો વીરને ચારિત્ર મોહ ઘટી જતા, જન્મો કરોડો રે કર્યા નહીં પાર પામ્યો તે છતાં, કઈ ભૂલ ભવ ભવ માં રહી કે ભવ હજી કરવો પડ્યો, ફરી ફરી વિચારી ટાળી દેવી એ વિચાર ઉરે ગળ્યો. 34મી ગાથા છે આ પાઠની, મહાવીર દેવ ભાગ બીજો પ્રજ્ઞાવબોધમાં લખે છે કે આ જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું. મહાવીર ભગવાન વિચાર કરે છે આ પાઠમાં, એટલે હજી કેવળ જ્ઞાન નથી થયું ત્યારની વાત છે. આ વિચાર જાગ્યો વીરને ચારિત્રમો ઘટી જતા, કે આ કરોડો જન્મો મેં કર્યા તો ભૂલ પર ભૂલ જ કરી. નરસિંહ મહેતા કહે છે ને, વગર વિચારે કોટ્યવધિ ઓજનો આજીવ ચાલ્યો જ રહ્યો છે, ચાલ્યો જ ગયો છે અંધારામાં, અને મંજિલ આવીને નક્કી રસ્તો ખોટો જ પકડ્યો છે. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, ભગવાન મહાવીર વિચાર કરે છે, જન્મો કરોડો રે કર્યા નહીં પાર પામ્યો તે છતાં, કઈ ભૂલ બહુ બહુ મારી, તો ભૂલ કઈ રહી ગઈ, મૂળમાં જ ભૂલ કઈ, હું શરીર છું, માન્યું નહીં જ્ઞાનીનું કે તું શરીર નથી, ભવ હજી કરવો પડ્યો, ફરી ફરી વિચારી ટાળી દેવી એ વિચાર ઉરે ગળ્યો, કે હવે આ ભૂલ ટળ કઈ રહી ગઈ ભૂલ. આ જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. પછી વિચાર કરે તો ખબર પડે, થઈ ગયો ટાઈમ, વિચાર કરે તો ખબર પડે. આપણે વિચાર તો બહુ કરીએ છીએ, પણ ન કરવાના વિચાર કરે છે. સામેવાળાને કેમ શીશામાં ઉતારી દેવો, આ વિચાર કરીએ છીએ આપણે. સામેવાળાને કેમ છેતરવો, વાત આવે છે. વાણિયાનો છોકરો સવારે પહેલાના જમાનામાં બ્રશ નહીં, દાંતણ કરતા, રોજ દાંતણ કરવા ઓટલે બેસે, અને સવાર થાય એટલે ધણ નીકળે, ગોવાળિયો ગાય ભેંસ બધા ચરાવવા લઈ જાય એને, એટલે રોજ એ ગોવાળ ત્યાંથી નીકળે ને આ દાંતણ કરતો હોય. એક ભેંસ એવી હતી ને એના વાંકા આમ હતા શિંગડા, એટલે વાણિયાનો છોકરો વિચાર કરે છે કે આ ભેંસના આવા વાંકા શિંગડા છે એમાં માથું નાખી દઈએ તો આરપાર નીકળાય. રોજ ભેંસ ત્યાંથી નીકળે ને વિચાર કરે. એકવાર તો પછી વિચાર કર્યો કે નાખી જ દઈએ, પ્રયોગ જ કરી જોઈએ. નાખ્યું, ભેંસ તો ભડકી, માથું જાય શિંગડામાં એટલે લથડ પથડ ભાગી. વાણિયન છોકરો લટકે 5 ફૂટનો, માથું શિંગડામાં, લથડ પથડ પથડ કરતો ગામમાં, બધા દોડા દોડ કરે છે, અને ભેંસ જેમ જેમ અવાજ એમ ભેંસ તો વધારે ભડકે. પછી કોક બીજા ગોવાળી આગળ નીકળી ગયા હતા, એ વળી પાછળ ક્યાંક અવાજ આવ્યો, જોયું ભેંસને પકડી, એટલો છોલાઈ ગયો વાણિયન છોકરો, માથું કાઢ્યું બહાર, ખંખેરો જરા એને બેસાડ્યો. પછી કહે છે, ભાઈ તારે વિચાર તો કરવો જોઈએ. શું કર્યું? તો હું 6 મહિનાથી વિચાર કરતો હતો. કે શું 6 મહિનાથી વિચાર કરતો હતો? એ કે આ ભેંસના વાંકા શિંગડામાં આરપાર નીકળાય કે નહીં, આપણે આવા વિચાર કરીએ છીએ. 6 મહિનાથી નહીં, અનંતકાળથી આ વિચાર કરીએ છીએ. એટલે જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. હવે જ્ઞાનીની આજ્ઞાએ, જ્ઞાનીના વચનને આધારે વિચાર કરશે તો પછી સંભવ તેનો થાય છે. અંતર કરે વિચાર તો એને ખબર પડશે કે આ જ્ઞાની કહે છે કે આત્મા છે તો હું, એવું લાગે છે, એવું હોવું જોઈએ, એ સંભવિત છે. અને પછી ધીરે 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 થશે એને સંભવ. પછી તો એ ખરેખર પછી કહેશે જ્યારે કે આ સ્વરૂપ સમજાણું મને, પછી તો શું થશે ને, અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. પછી તો એકવાર આત્મા છે ને નિત્ય જે સમજાઈ ગયું, કરતા ભક્ત તો સમજાય જ છે એને, એટલે ષટ સ્થાનક સમજાવીને ભિન્ન પછી બધું સમજાઈ જશે. એટલે જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, એ હવે અવસરે લેશું.
સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ।